સુરતના લિંબાયત વિસ્તારમાં મિત્ર દ્વારા જ મિત્રની કરાયેલી હત્યા કેસ મામલે પોલીસે હત્યારા મિત્રને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. ત્યારે આરોપીનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢીને લોકોને આવારા તત્વોથી ન ડરવા જણાવ્યું હતું. લિંબાયતમાં સોમવારની મધરાત્રે લિંબાયતના ક્રાંતિનગર ખાતે રહેતા રહીમ શેખ નામના યુવકની તેના જ મિત્ર દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. રહીમ શેખ પોતાના મિત્ર જોડે ક્રાંતિનગર ખાતે બેઠો હતો. તે દરમિયાન આરોપી મિત્ર એસકે ઉર્ફ મહેબૂબ ત્યાં ધાતક હથિયાર લઈને ઘસી આવ્યો હતો. બંને વચ્ચે થયેલી માથાકૂટમાં એસકે ઉર્ફ મહેબૂબે પોતાની પાસે રહેલા તીક્ષણ હથિયાર વડે પોતાના જ મિત્ર રહીમ શેખ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. જે હુમલાની ઘટનામાં રહીમ શેખનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રહીમના અન્ય મિત્ર પર જીવલેણ હુમલો કરાતા સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્કો ગતિમાન કર્યા હતા. દરમિયાન હત્યાની ઘટનાના ગણતરીના કલાકોમાં જ લિંબાયત પોલીસે આરોપી એસકે ઉર્ફ મહેબૂબને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક રહીમ શેખ નશાનો આદિ હોય અને પોતાના જ મિત્ર મહેબૂબ પોલીસને બાતમી આપતો હતો. જે શંકા રાખી રહીમ શેખ દ્વારા એસકે ઉર્ફ મહેબૂબ જોડે ઝઘડો કરવામાં આવ્યો હતો. જે ઝઘડો અંતે હત્યાના પરિણામે આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી આજે લિંબાયત વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું અને લોકોને આવારા તત્વોથી ન ડરવા જણાવ્યું હતું.